તમને ખબર જ છે આપણો ખેતર હિલકી આવી ની કઈ ઝોગડી યાદ કરી ની લાગી. સમય તારો છે તો કાલે મારો છે. નમસ્કાર મિત્રો, હું છું લલિત પલાસ અને લલિત પલાસ બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. દોસ્તો, સવારનો સમય આજે 6 વાગી ગયા છે. 5 વાગે આપણે આવી જઈએ છીએ અને 5:30 વાગે રનિંગ કરીને રિટર્ન અહીંયા આવી જઈએ છીએ. આજે આપણે થોડા લેટ થયા છે, 1.5 કલાક લેટ થયા, તો કોઈ વાંધો નહીં, ફેર બી આપણે જઈએ અને ફટાફટ રનિંગ કરી અને ફરી અહીંયા આવીશું અને અહીંયા એક્સરસાઇઝ પૂરી કરીશું. ફાઇનલી દોસ્તો, આપણા 12 રાઉન્ડ અહીંયા કમ્પ્લીટ થયા. આજે 12 થયા, 13 થયા, ખબર નહીં, તમે ગણી લીજો. બાકી થાક ખૂબ લાગે છે અને હવે આપણે જઈએ ત્યાં આપણી મેઇન જગા પર અને ત્યાં જઈને એક્સરસાઇઝ પૂરી કરીએ. તો જઈએ ફટાફટ ત્યાં જઈને જેટલી કંઈ એક્સરસાઇઝ છે એ બધી પૂરી કરીએ. જો તમે 5 સેટ માર્યા તો કાલ તમારે લાકડું ધરીને હગવા બેવું પડે એવી હાલત થઈ જાય. એટલે આપણે એક એક બે બે મારતા જઈએ છીએ, પણ આજે ખાલી એક જ મારી છે અને હવે પછી આપણી એક્સરસાઇઝ જે કહી હતી એ પૂરી થઈ. અને બીજી ખાસ વાત કહી દઉં કે મને એમ લાગે કે આપણા ટ્રાઇસેપ અને બાયસેપ અને સાથી આ બધી એક્સરસાઇઝ કરવા માટે સાંજે 1 કલાક કાઢવો પડે એવું મને લાગે. આપણે ફ્રેશ થઈને નીકળી ગયા છે ઓફિસ પર જવા માટે. જે કંઈ કામ હશે એ બતાવીશું. બાકી આ પ્રિયલની તબિયત ખરાબ છે આજે 2 દિવસથી અને નાઇટમાં તાવ આવે છે, તો એને આપણે હોસ્પિટલ પર વતાડવાનું છે. અને આ છે ઠલ્લુ, આ પાલતુમાં વાહી પડે છે, ખાલી મંચુરિયન એ બધું ખાવા દેવાય છે અત્યારે. બાકી આ પ્રિયલને હોસ્પિટલ પર લઈ જઈશું અને જઈએ ઓફિસ પર. જે કંઈ હશે આજના દિવસમાં એ તમને દેખાડીશું. બાકી બજાર બ્લોગમાં ફિલહાલ આપણે ઓફિસ પર જઈએ. આપણે જે કામથી ગયા હતા ઓફિસ પર એ કામ થયું નહીં, કેમ કે આજે લાઇટ છે નથી અને લગભગ આખો દિવસ લાઇટ આવશે નહીં. તો આપણે ફરી જઈ રહ્યા છે મારી હારી બાજુ અને હારીમાંથી જવાનું છે આપણે ગીતાબેનના ઘરે, કેમ કે ગીતાબેનના ઘર બી અહીંથી નજીક છે. તો ત્યાં પણ ફરતા જઈશું અને ફરી આપણે જઈશું ઘરે. તો ગીતાબેનને ત્યાં એમનું મકાન બની ગયું છે, તો એ મકાન પણ હું તમને દેખાડીશ. બાકી ફિલહાલ સાસુમાને મળતા જઈએ અને ફરી આપણે જઈએ ગીતાબેનને ત્યાં. તો આ છે ઠલ્લાન બોલાયો છે અને આના પીયુન બોલાયો છે. તો પીયુની દવા થઈ ગઈ છે, સાહેબે દવા આપી છે તો એને તાવ ઠીક થઈ જશે.
દોસ્તો તમને મકાન દેખાડવાનું ભૂલી ગયા, ત્યાં સામે દેખાડ્યું છે ત્યાં મકાન દેખાડવાનું આપણે ગાય ગાય મેં ભૂલી ગયા. દોસ્તો ફાઇનલી આપણે ગીતાબેનના ઘરે પણ ફરી આવ્યા, પણ મારી ભૂલ એક થઈ કે મેં તમને મકાન દેખાડીને શેટી તો થોડું દેખાડ્યું, મને પછી યાદ આવ્યું તો હાલમાં સજા લેવાનું થઈ ગયું છે, તો લાગશે હજી 10-15 દિવસ તૈયાર થતા મકાનને, બાકી કમ્પ્લીટ તૈયાર થતા તો દિવાળી આવી જશે. અને હવે આપણે જઈએ ઘરે, અને ઘરે જઈને શું શું કરીશું એ તમને દેખાડીશું. તો દોસ્તો ફાઇનલી આપણે આવી ગયા છે ઘરે, અને હવે આપણે જઈશું ખેતરે. તમને ખબર જ છે આપણો ખેતર હિલકી આવી હતી, કઈની ઢોકળી યાદ કરી હતી લાગે, ત્યારે બહાન સાપો ત્યારે ના જે બી હોય ખાતેલા ત્યાં હિલકી આવતેલી, ત્યાં પહેલાં 2-3 વાર હું યાદ કરતી હોય એમ કે લોકો, બાકી કોણ યાદ કરે કોણ નહીં કરે એ આપણને કંઈ ખબર નહીં હોય, જીવતી રહે મરી જા. તો હવે જઈએ આપણા ખેતરે. આજનો પ્લાનિંગ મારો એવો છે, ગરમી ફૂલ છે તો માછલા મારવા જવાનો, કેમકે હમણે 5-2-3 દિવસ અગાડી ગયા હતા તેમાં આવેલા એક બે, તો આજે ફરી એક્વાટરી કરવા જઈએ આવશે એટલે આપણું કામ થઈ ગયું. તો ફિલહાલ જઈએ. તો દોસ્તો આપણે જઈ રહ્યા છે ફિલહાલ માછલા પકડવા માટે, કેમકે હમણાં છે 2-4-5 દિવસ માછલા ખાવાનો મજા, બાકી ફેર તળાવમાં પાણી વધી જાય અને પછી માછલા બિલકુલ નહીં આવે. તો ફિલહાલ જઈએ તળાવે, કોણ કોણ ત્યાં તળાવે છે એ દેખીશું અને નાખીશું વાગોર, તો જે કંઈ માછલા આવશે એ તમને દેખાડીશું. ફિલહાલ જઈએ તો ખરા, આવે છે કે નથી આવતા, આજે ગરમી છે એટલે આવશે લગભગ, પણ ઘણી વાર ગરમી હોય તો બી નથી આવતા, પણ ફેર બી ટ્રાય તો કરી. તો ફાઇનલી દોસ્તો તમે જોઈ શકો છો અહીંયા માછલા મારવાનો જે વાગોર છે આપણે લાંબી કરી દીધી છે. હવે વરસાદ આવી ગયો છે તો આપણે અહીંયા સંતાવવાની કોઈ જગ્યા નથી, એક જગ્યા છે સમસાન અને અહીંયાથી લીલગર, તો આપણે સમસાન બાજુ જતા રહીએ કેમકે લીલગરે ભીગી જાઉં, ફિલહાલ ત્યાં જતા રહીએ. જોઈ શકો છો વરસાદ ચાલુ થઈ ગયો છે, આજે 2 દિવસથી ગરમી લગાતાર ચાલતી હતી અને વરસાદ ચાલુ થઈ ગયો છે. અહીંયા એટલું બધું દેવાયેલું તો નથી, પણ આ બાજુથી છે, આ બાજુથી જો આ બાજુ આવશે ને તો વરસાદ બરાબર પડવાની સંભાવના છે. અને આપણી જે માછલા પકડવાની વાગોર છે અહીંયા નાખેલી છે, વધારે પાણી પડશે તો આપણે પાણીમાં કૂદીને પણ ફટાફટ કાઢ લેવું પડશે, કેમકે અહીંથી કોતરડા આવે ને તો પછી આપણે વાઘરીને વાઘરીએ વધીએ કોણ કંઈ ડૂબાડી આવે. તો ભાઈ સમય સમયની વાત છે, એ કહેવત તો તમે સાંભળી હશે. આગળ એક દિવસ હું માછલા મારવા આવેલો, તે દિવસે 2-3 માછલા આવેલા, આજે એક બી નહીં આવ્યું, તો તે દિવસે સમય મારો હતો, આજે સમય માછલાનો છે, આજે માછલું કોઈ આવ્યું નહીં, અને તે દિવસે મારો સમય હતો એટલે તે દિવસે 2-3 આવેલા, અત્યારે સમય સમયની વાત છે. તો આજે સમય તારો છે તો કાલે મારો છે, એવું છે. તો જતા રહીએ ઘરે, બાકી કંઈ માછલું પાછલું આવ્યું નહીં, મજૂરી આજની મોંઘી પડી તો કોઈ વાંધો નહીં, ફિલહાલ આપણે 2-3 રીલ બનાવી દઈએ અને ફરી જઈએ ઘરે.